અંકલેશ્વરના મુલાવાડ ખાતે આવેલ અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેસ એન્ડ સેલ યુનિયનની 76મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ગ્રામ્ય વિસ્તારની મંડળીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર તાલુકા પરચેસ એન્ડ સેલ યુનિયનની સભાખંડ ખાતે વાર્ષિક સાધારણ સભા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ અધિકારી રજનીકાંત રાવલ અને સંસ્થાના પ્રમુખ બાબુભાઈ દેસાઈ અને એપીએમસીના ચેરમેન કરશનભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી। આ સાધારણ સભામાં ગ્રામ્ય વિસ્તારની મંડળીના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં 2019-20 સુધીના વર્ષનો વાર્ષિક અહેવાલ અને હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા અને પરચેસ એન્ડ સેલ યુનિયન દ્વારા કરવામાં આવેલ વિકાસના કામો અને સંસ્થાની ખેડૂતલક્ષી કામગીરી અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી। આજની 76મી સામાન્ય સભા અંકલેશ્વર તાલુકા સંઘની હતી, તેમાં આજે જે વિકાસના કામો થયા અને આપણા જ લોકલાડીલા સાંસદ અહમદભાઈ પટેલ, એમના ફાધર મહંમદભાઈ ઈસાકજી પટેલ, એમના થકી જે જમીન રખાઈ હતી અને એમના થકી જે આ પાર્ટી પ્લોટ બનાવાયો હતો, એમાં વિકાસના કામમાં અહમદભાઈએ મોટો ફાળો એનો તાલુકા સંઘમાં આ પાર્ટી પ્લોટમાં રોડ બનાવી આપ્યો છે અને વધારાના કામ જે અહીંયા થતા હતા એમાં ફટાકડાનો 45 લાખનો ધંધો થયો છે। ત્યાર પછી અમૂલ પાર્લરમાં પણ અહીંયા દુકાન ખોલી છે અને ત્યાર પછી ડ્રાય ફ્રૂટમાં પણ અહીંયા વિકાસ કર્યો છે। અત્યારે ટૂંક સમયમાં જ્યારે રમઝાન આવે છે ત્યારે મુસ્લિમોની રમઝાન માટે જીવન જરૂરિયાતની વસ્તુ પણ અહીંયા વેચવાની ચાલુ કરવાના છે અને ત્યાર પછી અનાજમાં પણ અનાજ તેલ એ પેકિંગમાં અહીંયા વધારો થવાનો છે અને જે આજે પણ આ અહમદભાઈને ફડરે અને અહમદભાઈએ જે વિકાસમાં અમને જે તક આપી છે તેમાં હજુ ઉત્તરોત્તર વધારો કરીશું। તે અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયનની આજરોજ 76મી વાર્ષિક સભા અટરે સહકાર સરન વિભાગ મુલ્લાવાડ સ્થળમાં રાખવામાં આવી હતી। યુનિયનના પ્રમુખ શ્રી બાબુભાઈ આદમજી દેસાઈની અધ્યક્ષસ્થાને આ મિટિંગ રાખવામાં આવી હતી અને આજની સભામાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ ઓફિસર શ્રી રજનીકાંતભાઈ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજની સભામાં એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યા હતા અને ભાવિ સંસ્થાની જે કામગીરી છે એના પર ચિતાર પાડવામાં આવ્યો હતો અને દરેક સભાસદો જે હાજર રહ્યા એમનો આભાર માની સભા બરખાસ્ત કરવામાં આવ્યો હતો। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।